नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेश नमः, जय माताजी। आज आपणे आ वीडियो में धोरण 6 में गणित विषय में प्रकरण 5 पायाना आकारोनी समझूतीनी आपणे शुरुआत करवानी छे। तो विद्यार्थी मित्रों, धोरण 6 ना गणित में आपणे आज आ वीडियो में प्रकरण 5 पायाना आकारोनी समझूतीनी शुरुआत करी रह्या छे। आपणे तो शुरुआत करिए, तो प्रकरण 5 धोरण 6 गणित प्रकरण 5 पायाना आकारोनी समझूती, एमां पहेलो मुद्दो छे रेखाखंड ए रेखानो भाग छे। એટલે કે આપણે આ આ જે પ્રકરણ 5 છે એમાં પહેલો મુદ્દો છે રેખાખંડ એ રેખાનો ભાગ છે। બિલકુલ સાચી વાત છે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે। આગળ જોઈશું રેખાખંડના બે અંત્યબિંદુ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે। કે રેખાખંડ હોય એના બે અંત્યબિંદુ હોય એ બે અંત્યબિંદુ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે। આગળ જોઈશું રેખાખંડની લંબાઈ માપ પટ્ટીથી માપી શકાય છે। રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે રેખાખંડની લંબાઈ માપ પટ્ટીથી માપી શકાય છે, બિલકુલ સાચી વાત છે। રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે। માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું સાચું અનુમાન ન થઈ શકે, કે માત્ર અવલોકન કરવાથી રેખાખંડની લંબાઈનું સાચું અનુમાન ન થઈ શકે। રેખાખંડના માપનમાં માપ પટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે, વળી આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરે એ જરૂરી છે। એટલે કે રેખાખંડનું માપન કરવાનું હોય, એટલે કે રેખાખંડના માપનમાં માપ પટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે, એટલે કે માપ પટ્ટીની વધુ પડતી જાડાઈ હોય તો ખોટું માપ આપે, વળી આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરે જરૂરી છે। રેખાખંડ એબી ઉપર બિંદુ સી હોય તો એસી વત્તા સીબી બરાબર એબી થાય। શું કહે છે કે રેખાખંડ એબી હોય, એટલે કે રેખાખંડ એબી ઉપર બિંદુ સી હોય તો એસી વત્તા સીબી બરાબર એબી થાય। કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે। એટલે શું કહે છે અહીંયા કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે। આગળ જોઈશું કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતા ઓછો હોય છે। એટલે કે અહીં એમ કહેવા માંગે છે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણમાં બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતા ઓછો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં જે સામાન્ય સમજ આપી છે, આ મુદ્દા જે સમજાયા છે તમને, એમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ નમઃ, જય માતાજી। હવે ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીમાં હવે થોડું આપણે આગળ વધીશું। જોઈશું નવા મુદ્દા કે ચાર મુખ્ય દિશાઓ છે, ઉત્તર એટલે કે એન એનો સંકેત છે, દક્ષિણ એટલે કે એસ એનો સંકેત છે, પૂર્વ એટલે કે ઈ એનો સંકેત છે અને પશ્ચિમ એટલે કે ડબલ્યુ, એટલે કે ઉત્તર એટલે કે નોર્થ, દક્ષિણ એટલે સાઉથ, પૂર્વ એટલે કે ઈસ્ટ અને પશ્ચિમ એટલે કે વેસ્ટ, એટલે કે એન એસ ઈ ડબલ્યુ, એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, તે શું છે? ચાર મુખ્ય દિશાઓ છે। પાસેની બે દિશાઓ કાટખૂણે હોય છે, પાસેની બે દિશાઓ કેવી હોય છે? કાટખૂણે હોય છે। ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો રચાય છે, એટલે કાટખૂણો બરાબર 90°. ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળ કોણ જેટલું ફરવું, આપણે બધા ઘડિયાળથી પરિચિત છે, બરાબર? ઘડિયાળથી આપણે બધા પરિચિત છે, એટલે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળ કોણ જેટલું ફરવું, સરળ કોણ એટલે કે 180°. આગળ મુદ્દો જોઈશું ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે, ઘડિયાળના કાંટાનું એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કાટખૂણો, એક દ્વિતીયાંશ પરિભ્રમણ એટલે સરળ કોણ, અને ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ। એક પરિભ્રમણથી રચાતો ખૂણો સંપર્ક ખૂણો કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આ જે મુદ્દા સમજાયા છે તમને, 6 મુદ્દા, એમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું વિદ્યાર્થી મિત્રો। શ્રી ગણેશ નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ નમઃ, જય માતાજી। હવે ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીમાં હવે થોડું આગળ વધીશું, નવા મુદ્દા જોઈશું। તો નવો મુદ્દો છે આ વિડીયોમાં ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે, કે આપણે બધા ઘડિયાળથી પરિચિત છે, તો એ ઘડિયાળમાં કાંટા હોય છે, તો ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે। ઘડિયાળમાં કયા કયા કાંટા હોય છે? સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટો, બરાબર? તો ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર એ
एक परिभ्रमण छे। एक चतुर्थांश आटा थी ओछू परिभ्रमण एटले लघुकोण, एक चतुर्थांश आटा जेटलू परिभ्रमण एटले काटकोण, एक चतुर्थांश आटा थी वधारे अने एक द्वितीयांश आटा थी ओछू परिभ्रमण एटले गुरुकोण, एक द्वितीयांश आटानुं परिभ्रमण एटले सरळकोण, एक द्वितीयांश आटा थी वधारे परिभ्रमण एटले प्रतिबिंब कोण। तो आ वात करी आपणे जे लघुकोण, काटकोण, सरळकोण, गुरुकोण, प्रतिबिंब कोणनी अहींया आपणे वात करी કેવી રીતે પરિભ્રમણ પૂરું કરે છે અને કયો કોણ રચાય છે એની આપણે અહીંયા વાત કરી। આગળ જોઈશું કોઈ પણ ખૂણાનું માપ કોણ માપકથી માપી શકાય છે, એટલે કોઈ પણ ખૂણો આપણે માપવો હોય એનું માપવું હોય તો કોણ માપકથી માપી શકાય છે। આપણા કંપાસ પેટીમાં તમારા જે કંપાસ પેટી જે તમારી કંપાસ પેટી છે એમાં કોણ માપક એક મહત્વનું એક સાધન છે કે એ તેની વડે કોઈ પણ ખૂણો આપણે માપી શકીએ છીએ, એટલે કે કોઈ પણ ખૂણાનું માપ આપણે કોણ માપકથી માપી શકાય છે। કોણ માપક વડે શૂન્ય અંશથી 180 અંશ સુધીના ખૂણાનું માપ જાણી શકાય। કોણ માપક વડે શૂન્ય અંશથી 180 અંશ સુધીના ખૂણાનું માપ જાણી શકાય। લઘુકોણનું માપ 90 અંશથી ઓછું, કાટખૂણાનું માપ 90 અંશ, ગુરુકોણનું માપ 90 અંશથી વધારે અને 180 અંશથી ઓછું, સરળકોણનું માપ 180 અંશ તથા પ્રતિબિંબ કોણનું માપ 180 અંશથી વધારે હોય છે। ઘડિયાળમાં ક્રમિક બે અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ બરાબર 360 અંશ / 12 બરાબર 30 અંશ થાય। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જે ઘડિયાળના કાંટાની વાત કરી અને કયા કયા કોણ બને છે કોણ માપકની વાત કરી એમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 માં નવા મુદ્દા જોઈશું, આ વિડીયોમાં જોઈશું નવા મુદ્દા। તો નવો મુદ્દો છે આજનો કે બે રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય, એટલે કે બે રેખાઓ હોય એ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય। તો આ રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે, તેને સંકેત લંબથી દર્શાવાય છે, એટલે કે આ લંબનો સંકેત છે કે તમે જે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર ટી પાડો છો તો તમે તેને ઊંધો કરી દો તો આ સંકેત એટલે કે લંબ, આ લંબનો સંકેત છે ઊંધો ટી, બરાબર ઊંધો તમે એ જે કેપિટલ મૂળાક્ષર છે હોય છે એને તમે લક્ષો ઊંધો તો આ રીતે એનો સંકેત બનશે, તો આ સંકેતને કહેવાય લંબ, એટલે કે લંબથી દર્શાવાય છે। દાખલા તરીકે રેખા એબી અને રેખા સીડી પરસ્પર લંબ હોય તો તેને રેખા એબી લંબ રેખા સીડીથી દર્શાવાય, એટલે કે અહીંયા લંબનું ચિહ્ન છે, મેં આપણે જે અહીંયા વાત કરી આ લંબનું ચિહ્ન છે, આ લંબનું ચિહ્ન છે। પોસ્ટકાર્ડની પાસેની બે ધારો પરસ્પર લંબ છે, તમે પોસ્ટકાર્ડથી બધા પરિચિત છો, પોસ્ટકાર્ડ બધા જોયો હશે, એટલે કે પોસ્ટકાર્ડની પાસેની બે ધારો પરસ્પર લંબ છે। હવે વાત કરીશું કાટખૂણિયાની, વાત કરીશું કંપાસ પેટીમાં બે કાટખૂણિયા હોય છે, તમારી જે કંપાસ પેટી હોય છે, કંપાસ બોક્સ જેને કહો છો, એમાં બે કાટખૂણિયા હોય છે, એક કાટખૂણિયાના ખૂણાઓના માપ 30 અંશ, 60 અંશ અને 90 અંશ તથા બીજા કાટખૂણિયાના ખૂણાઓના માપ 45 અંશ, 45 અંશ અને 90 અંશ હોય છે। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 માં હવે આપણે આગળ વધીશું, જોઈશું નવો મુદ્દો કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ છે, કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ જે રચાય છે એ એટલે એને કહેવાય ત્રિકોણ, એટલે કે એ ત્રિકોણ છે। ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે, શું હોય છે? ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે। હવે વાત કરીશું બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર, એમાં આપણે પહેલી વાત કરીશું વિષમ બાજુ ત્રિકોણ, કે જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ના હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય, એટલે કે જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ના હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય। હવે વાત કરીશું સમદ્વિ બાજુ ત્રિકોણ, કે જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય, સમ એટલે સરખી, દ્વિ એટલે કે બે, એટલે કે બે બાજુ સરખી, કે જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય। હવે વાત કરીશું સમબાજુ ત્રિકોણ, કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય। હવે વાત કરીશું ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર, એમાં પહેલી વાત કરીશું આપણે લઘુકોણ ત્રિકોણ, કે 90 અંશ કરતા દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય, અને કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ હોય જ। વિદ્યાર્થી મિત્રો, આ દાય વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી।
ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 માં હવે થોડું આપણે આગળ વધીશું, નવો મુદ્દો જોઈશું. નવો મુદ્દો છે આ વિડિયોમાં પહેલો મુદ્દો, ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો બહુકોણ છે. એટલે કે ચતુષ્કોણ જે ચાર બાજુ હોય છે માટે ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો બહુકોણ છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. આગળ જોઈશું જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો થોડું આપણે આગળ વધી જોઈશું, ચોરસની વાત કરીશું. જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. એટલે કે જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય છે. એટલે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય છે. આગળ જોઈશું જો ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. એટલે કે જો ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આજે મેં મુદ્દા તમને સમજાયા છે, તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાયનામાં જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાયનામાં જય માતાજી. ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5 માં હવે થોડું આપણે આગળ વધીશું, જોઈશું નવા મુદ્દા કે ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય. એટલે કે જે ત્રણ બાજુઓ ધરાવે છે તેવા બહુકોણને ત્રિકોણ કહેવાય. ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. એટલે કે જે ચાર બાજુઓ ધરાવે છે તેવા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય. છ બાજુઓ ધરાવતા બહુકોણને ષટકોણ કહેવાય. આઠ બાજુઓ ધરાવતા બહુકોણને અષ્ટકોણ કહેવાય. જે બહુકોણની બધી બાજુઓ સરખી હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. એટલે કે જે બહુકોણની બધી બાજુઓ સરખી હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દામાં તમને સમજ પડશે એવી આશા રાખું છું. આગળ જોઈશું આ મુદ્દા કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય છે તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય. એટલે કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય છે તેને બે પરિમાણીય એટલે કે દ્વિપરિમાણીય આકાર કહેવાય. ટૂંકમાં તેમને 2D કહે છે. 2D કહે છે. 2 એટલે બે, ડી એટલે કે ડી, બરાબર. 2D કહે છે. દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એ દ્વિપરિમાણીય આકારો છે. આગળ જોઈશું જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ અથવા જાડાઈ જેવા ત્રણ માપ હોય છે તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય. આવી ઘન આકૃતિઓ જગ્યા રોકે છે. ટૂંકમાં તેને 3D કહે છે. દાખલા તરીકે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ એ ત્રિપરિમાણીય આકારો છે. આગળ જોઈશું કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક ધાર અને શિરોબિંદુ ધરાવે છે. એટલે કે કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક ધરાવે છે, ધાર અને શિરોબિંદુ પણ ધરાવે છે. ઘનને સપાટ સપાટી છે તેને ફલક કહે છે. ઘનની બે સપાટી મળે છે તેને ધાર કહેવાય. આ ધારો જે બિંદુઓ મળે છે તેને શિરોબિંદુ કહેવાય. ત્રિકોણીય પ્રિઝમનો આધાર ત્રિકોણ હોય છે. પિરામિડનો આધાર ચોરસ કે લંબચોરસ હોય છે. એટલે કે ત્રિકોણીય પ્રિઝમનો આધાર ત્રિકોણ હોય છે. પિરામિડનો આધાર ચોરસ કે લંબચોરસ હોય છે. નળાકાર, શંકુ અને ગોળાની ધાર સપાટ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જેની ચર્ચા કરી 2D, 3D બરાબર, દ્વિપરિમાણીય આકારો, ત્રિપરિમાણીય આકારો અને બાકીના મુદ્દાની પણ આપણે ચર્ચા કરી. એમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાયનામાં જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાયનામાં જય માતાજી. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 માં ગણિત વિષયમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 5.1 થી. તો સ્વાધ્યાય 5.1 દાખલો નંબર 1. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા મેં રેખાખંડ AB 2.5 સેમી દોર્યો છે, જ્યારે મેં રેખાખંડ CD 2 સેમીનો દોર્યો છે. એટલે કે રેખાખંડ AB બરાબર 2.5 સેમી, રેખાખંડ CD બરાબર 2 સેમી.
એના પછીમાં લખ્યું છે કે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલીકવાર ખોટું પણ પડે. હવે ઉપર આપેલી આકૃતિ પ્રમાણે એટલે કે ઉપર આપેલી આકૃતિમાં રેખાખંડ એબી અને રેખાખંડ સીડી રેખાખંડોમાં બંને રેખાખંડની લંબાઈ સરખી લાગે છે, પરંતુ ખરેખર બે રેખાખંડોની લંબાઈ સરખી નથી. તમે જોઈ શકો છો નથી સરખી બે રેખાખંડો. આ બંને રેખાખંડોની રેખાખંડ એબી અને રેખાખંડ સીડી લંબાઈ આમ જોવા જઈએ તો સરખી લાગે છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો આ બંને રેખાખંડ એબી અને રેખાખંડ સીડી બંનેનું માપ અલગ અલગ છે. રેખાખંડ એબી બરાબર 2.5 સેમી છે, જ્યારે રેખાખંડ સીડી બરાબર 2 સેમી છે. એટલે કે બંને રેખાખંડો રેખાખંડ એબી અને રેખાખંડ સીડી આ બંનેનું માપ અલગ અલગ એટલે જુદું જુદું હોવાને કારણે આ ખરેખરમાં બે રેખાખંડોની લંબાઈ સરખી નથી. એટલે કે સીડી બરાબર 2 સેમી છે, જ્યારે એબી બરાબર 2.5 સેમી છે. એટલે કે રેખાખંડ સીડી બરાબર 2 સેમી છે, જ્યારે રેખાખંડ એબી બરાબર 2.5 સેમી છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા એકમાં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું દાખલો નંબર 3. કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ એબી કહો. કોઈ બિંદુ સીને એ અને બી વચ્ચે રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસીની લંબાઈ માપો. શું એબી બરાબર એસી વત્તા સીબી છે? પ્રશ્ન ચિહ્ન કીધું છે અને ખાસ નોંધ આપી છે. એ બી અને સી રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી એસી વત્તા સીબી થાય, તો ચોક્કસ કહી શકાય કે સે બિંદુ એ અને બીની વચ્ચે હશે. તો અહીંયા મેં દોર્યો છે, તો પહેલાં આપણે લખાણ જોઈ લઈએ કે અહીં આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોર્યો છે. અહીંયા આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોર્યો છે. એની પર આપણે સી બિંદુ લીધું છે, એટલે કે એથી સી સુધીનું માપ લઈશું તો 3 સેમી, અને આગળ આપણે જોઈશું સીથી બી તો 2 સેમી. એટલે કે આ રેખાખંડ એ બી આપણે 5 સેમી લંબાઈનો દોર્યો છે, જેમાં જે એસી સુધીનું માપ, એથી સી સુધીનું માપ 3 સેમી છે, જ્યારે સી થી બી સુધીનું માપ છે 2 સેમી. એટલે 3 ને 2 5 સેમી થઈ ગયા, એટલે રેખાખંડ એ બી 5 સેમીનો થાય છે. લખ્યું આપણે અહીં આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોર્યો છે. રેખાખંડ એ બી ઉપર એક બિંદુ સી લીધું છે આપણે. આગળ જોઈશું. હવે રેખાખંડ એ બી, રેખાખંડ એસી અને રેખાખંડ સીબીના માપ માપીએ. અહીંયા તમે માપ ફૂટપટ્ટીથી તમે માપી શકો છો. એટલે કે રેખાખંડ એ બી, રેખાખંડ એસી અને રેખાખંડ સીબી બરાબર, તો એને આપણે માપ તમે ફૂટપટ્ટીથી માપશો તો તમને ચોક્કસ માપ મળશે. આગળ જોઈશું. એ બી બરાબર 5 સેમી, એસી બરાબર 3 સેમી અને સીબી બરાબર 2 સેમી છે. હવે એસી વત્તા સીબી બરાબર 3 વત્તા 2 બરાબર 5. કેમ 3 વત્તા 2 5 લખ્યું? કારણ કે એસી બરાબર 3 છે અને સીબી બરાબર 2 છે, એટલે કે 3 વત્તા 2 બરાબર 5 સેમી થાય. વળી એ બી બરાબર 5 સેમી માટે એ બી બરાબર એસી વત્તા સીબી છે. આથી કહી શકીએ કે બિંદુ સી એ રેખાખંડ એ બી ઉપર આવેલું બિંદુ છે, જેથી એ બી બરાબર એસી વત્તા સીબી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 3માં તમને સમજ પડી છે એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બંને દાખલામાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ શહેરમાં જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ નમઃ, જય માતાજી. હવે ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ 5માં હવે આપણે આગળ વધીશું. જોઈશું સ્વાધ્યાય 5.1 દાખલો નંબર 5. ચકાસો કે ડી બિંદુ એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. આપણે ચકાસવાનું છે કે ડી બિંદુ એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણને એક રેખા આપી છે, એની પર 0, 1, 2, 3, 4, 5, 6, 7 એવા અંકો દર્શાવેલા છે અને અંગ્રેજી મૂળાક્ષરો પણ દર્શાવેલા છે. એક ઉપર એ છે, 2 પર બી છે, 3 પર સી છે, 4 પર ડી છે, 5 પર ઈ દર્શાવેલો છે, 6 પર એફ અને 7 પર જી. તો આ રેખાને આધારે આપણે ચકાસવાનું છે કે ડી બિંદુએ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે કે નહીં એ જોવાનું છે. લખ્યું આપણે અહીં, સૌ પ્રથમ આપણે એ બિંદુથી ડી બિંદુ સુધીનું અંતર, એટલે કે અંતર એડી તથા ડી બિંદુથી જી બિંદુ સુધીનું અંતર ડીજી શોધીએ. એટલે કે એ બિંદુથી ડી બિંદુ સુધીનું અંતર એટલે કે એડી,
અને ડી બિંદુથી જી બિંદુ સુધીનું અંતર એટલે કે ડીજી આપણે શોધવાનું છે. એટલે પહેલા આપણે શોધીશું એડી. તો એડી બરાબર એબી, એડી બરાબર એબી એટલે કે એબી વત્તા બીસી વત્તા સીડી. તો બંને આ જે એબી વત્તા બીસી વત્તા સીડી વચ્ચે એક 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 એકમનું અંતર છે. એટલે લખ્યો બરાબર એક વત્તા એક વત્તા એક બરાબર ત્રણ એકમ થાય. હવે વાત કરીશું ડીજી. ડીજી બરાબર ડી, ડીઈ પછી ઈએફ, ઈએફ અને એફ એફ જી. તો અહીંયા પણ ડી વત્તા ઈએફ વત્તા એફ જી આ ત્રણે વચ્ચે એક એક એકમનું અંતર છે. બરાબર લખ્યું એક વત્તા એક વત્તા એક બરાબર ત્રણ એકમ થાય. એટલે કે એડી બરાબર ત્રણ એકમ અને ડીજી બરાબર પણ ત્રણ એકમ થાય છે. હવે હવે એજી બરાબર એડી વત્તા ડીજી બરાબર એડી કેટલું છે, કેટલું એકમ આવે છે, ત્રણ એકમ અને ડીજી ત્રણ એકમ. એટલે કે એજી બરાબર એડી વત્તા ડીજી બરાબર ત્રણ વત્તા ત્રણ બરાબર છ એકમ થાય. આમ એડી બરાબર ડીજી બરાબર ત્રણ એકમ. એટલે કે આમ એડી બરાબર ડીજી બરાબર ત્રણ એકમ. એટલે શું કીધું છે અહીંયા કે એડી બરાબર એ ડી અને શું કીધું છે ડી જી. એટલે કે ત્રણ વત્તા ત્રણ અહીંયા છ એકમ તો થયું પણ અહીંયા પણ આમ એડી બરાબર ડીજી બરાબર અહીંયા શું થશે, અહીંયા એડી બરાબર ડીજી બરાબર ત્રણ એકમ થશે. એટલે કે ડી એ રેખાખંડ એજી રેખાખંડ ઉપર આવેલું એવું બિંદુ છે કે જેથી એ ડી જી તથા એડી બરાબર ડીજી છે. માટે ડી એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. માટે ડી એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. એ જેનું મધ્ય બિંદુ ડી છે. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં દાખલા નંબર 5માં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. હવે ધોરણ 6ના ગણિતમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીમાં હવે થોડું આપણે આગળ વધીશું. જોઈશું સ્વાધ્યાય 5.1 એમાં જોઈશું દાખલો નંબર 7. વાંચીશું રકમ દાખલો નંબર 7. 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય. વિદ્યાર્થી મિત્રો આ દાખલો શીખવાડતા પહેલાં તમને હું ખાસ કહી દેવા માગું છું, સ્પષ્ટતા કરી દેવા માગું છું. અહીંયા ખાસ નોંધ લખી છે મેં, અહીંયા આપણને રકમમાં કીધું છે, સૂચના આપી છે કે 5 ત્રિકોણ દોરવાના છે, પણ મેં આ વિડીયોમાં 2 ત્રિકોણ દોર્યા છે અને બાકીના 3 ત્રિકોણ વિદ્યાર્થી મિત્રોએ જાતે દોરવાનો છે અને જાતે એના જાતે આકૃતિ દોરી એનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે મેં લખ્યું છે ખાસ નોંધ, અહીં આ દાખલાના ઉત્તરમાં ફક્ત 2 ત્રિકોણ દર્શાવેલ છે, એટલે કે 2 ત્રિકોણના ઉત્તર દર્શાવેલ છે, એટલે કે બાકીના 3 ત્રિકોણના ઉત્તર વિદ્યાર્થી મિત્રોએ જાતે એટલે કે બાકીના 3 ત્રિકોણ વિદ્યાર્થી મિત્રોએ જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને એનો ઉત્તર મેળવવાનો છે. એટલે કે આ 2 ત્રિકોણ મેં દોરેલા છે, બાકીના 3 તમારે જાતે દોરવાના છે. એની ખાસ વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયોમાં નોંધ લેવી. હવે આપણે જોઈશું પહેલો ત્રિકોણ, ત્રિકોણ એબીસી. તો અહીંયા આપણે જોઈશું ત્રિકોણ એબીસી દોરેલ છે, જેમાં એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 2 સેમી અને એસી બરાબર 4 સેમી. 4 સેમીનું માપ આપણને અહીંયા આપેલું છે. તો અહીં આપણે લખ્યું અહીં ત્રિકોણ એબીસી દોરેલ છે, જેમાં એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 2 સેમી અને એસી બરાબર 4 સેમી છે. હવે બે બાજુઓના માપના સરવાળાને ત્રીજી બાજુના માપ સાથે સરખાવીએ. તો લખ્યું છે એબી વત્તા બીસી, એબી વત્તા બીસી એટલે કે 3 વત્તા 2 થશે એટલે 5 થશે. એટલે બરાબર લખ્યું 3 સેમી વત્તા 2 સેમી બરાબર 5 સેમી, જે ત્રીજી બાજુ એસી, ત્રીજી બાજુ એસી એટલે કે 4 સેમી, એસી બરાબર 4 સેમી કરતાં વધારે છે. એટલે કે એબી અને બીસીનું જે માપ થાય છે 3 વત્તા 2 બરાબર 5 સેમી થાય છે, એ ત્રીજી બાજુ જે એસી જે 4 સેમી છે એના કરતાં વધારે છે. એટલે કે એબી વત્તા બીસી ગ્રેટર ધેન એસી, એબી વત્તા બીસી ગ્રેટર ધેન એસી, બીસી વત્તા એસી બરાબર 2 સેમી વત્તા 4 સેમી, બીસી વત્તા એસી, બીસી એટલે કે 2 અને એસી એટલે કે 4, એટલે બીસી વત્તા એસી બરાબર 2 સેમી વત્તા 4 સેમી બરાબર 6 સેમી, જે ત્રીજી બાજુ એબી, એબી બરાબર 3 સેમી કરતાં વધારે છે. એટલે કે આ બીસી અને એસી બેનું થઈને 6 સેમી થાય, 2 વત્તા 4 6, તો આ ત્રીજી બાજુ એબીનું જે 3 માપ છે તો આ બેનું, આ બેનો સરવાળો કરીને જે 6 સેમી થાય છે એ એ એ જે 3 સેમી જે છે એ એ 3 સેમી કરતાં આ બેનું, આ બેનો સરવાળાનું જે માપ છે એ વધારે છે. એમ અહીંયા કહેવા માગે છે એટલે કે બીસી વત્તા એસી ગ્રેટર ધેન એબી. હવે આગળ જોઈશું એબી વત્તા એસી બરાબર 3 સેમી વત્તા 4 સેમી. જોઈશું આપણે હવે
ए बी 3 सेमी अने ए सी 4 सेमी એટલે કે એબી વત્તા એસી બરાબર 3 સેમી વત્તા 4 સેમી બરાબર 7 સેમી જે ત્રીજી બાજુ બીસી બરાબર 2 સેમી કરતા વધારે છે એટલે કે આ બીસી બરાબર 2 સેમી જે અહીં છે આ બેનું આ બેનો સરવાળો થાય છે 7 તો અહીંયા ઓછું માપ છે એટલે કે બીસીનું માપ અહીંયા ઓછું છે એટલે કે આ બેનો સરવાળો માપ વધારે છે જ્યારે આ ઓછું છે એટલે કે બીસી બરાબર 2 સેમી કરતા વધારે છે એટલે કે એબી વત્તા એસી ગ્રેટર ધેન બીસી विद्यार्थी मित्रों आ जे त्रिकोण एबीसी आपणे दोर्यो छे एमां मैं तमने जे बधी जे सामान्य समझ आपी एमां पूरेपूरी समझ आपी एमां तमने समझ पड़शे एवी आशा राखुं छुं। हवे बीजो त्रिकोण जोईशुं PQR बीजो त्रिकोण PQR जेमां PQ बराबर 4.5 सेमी QR बराबर 5.5 सेमी अने PR बराबर 6 सेमी दर्शावेल छे। तो लख्युं आपणे अहीं त्रिकोण PQR दोरेल छे जेमां PQ बराबर 4.5 सेमी QR बराबर 5.5 सेमी अने PR बराबर 6 सेमी छे। હવે બે બાજુના માપના સરવાળાને ત્રીજી બાજુના માપ સાથે સરખાવીએ। હવે આપણે પહેલું જોઈશું PQ વત્તા QR બરાબર 4.5 સેમી વત્તા 5.5 સેમી બરાબર 10 સેમી જે ત્રીજી બાજુ PR બરાબર 6 સેમી કરતા વધારે છે। અહીંયા જોઈશું આપણે 4.5 સેમી અને 5.5 સેમી બેનો સરવાળો થાય 10 સેમી જે ત્રીજી બાજુ PR એટલે કે 6 છે આ બેનો સરવાળોનું માપ વધારે થાય છે એટલે કે આ PR ઓછું છે જોઈશું। એટલે કે PQ વત્તા QR ગ્રેટર ધેન PR થાય। હવે આગળ જઈશું QR વત્તા PR બરાબર 5.5 સેમી વત્તા 6 સેમી બરાબર 11.5 સેમી જે ત્રીજી બાજુ PQ બરાબર 4.5 સેમી કરતા વધારે છે। તો અહીંયા પણ આપણે જોઈશું QR વત્તા PR QR વત્તા PR QR 5.5 અને PR 6 એક 5.5 વત્તા 6 એટલે કે 11.5 સેમી જે ત્રીજી બાજુ PQ 4.5 સેમી કરતા 4.5 સેમી બરાબર તો એ કરતા વધારે છે આ બેનું માપ જે આ બેનો સરવાળો થાય છે 11.5 સેમી QR અને PR નું માપ એ બરાબર વધારે છે જ્યારે PQ નું માપ 4.5 સેમી અહીંયા કેવું છે ઓછું છે આ બે કરતા। એટલે કે QR વત્તા PR ગ્રેટર ધેન PQ થાય। હવે આગળ જોઈશું PR વત્તા PQ બરાબર 6 સેમી વત્તા 4.5 સેમી બરાબર 10.5 સેમી જે ત્રીજી બાજુ QR બરાબર 5.5 સેમી કરતા વધારે છે એટલે કે PR વત્તા PQ ગ્રેટર ધેન QR થાય। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું જરા। તો આના પરથી આપણે લખ્યું કે આમ આપણે કહી શકીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતા વધુ જ હોય। વિદ્યાર્થી મિત્રો આ દા વિડીયોમાં દાખલા નંબર 7માં જે મેં બે ત્રિકોણ મેં તમને સમજાયા છે એમાં તમને સમજ પડશે અને બીજા ત્રણ અને ફરીથી કહું છું કે બીજા ત્રણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે દોરવાના છે આ મુજબ જ દોરવાનું છે તમારે ફક્ત તમારે ત્રિકોણનું નામ બદલી કાઢવાનું છે બરાબર તમે કોઈ પણ ત્રિકોણનું નામ આપી શકો છો XYZ બરાબર WXY બરાબર કોઈ બી તમે ત્રિકોણ બીજા ત્રણ તમે દોરી શકો છો અને આ જ રીતે ગણવાનું વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ગણશો તેમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી।